જય શ્રી કૃષ્ણ બાળ મિત્ર, તમે તમારી આજુબાજુના મિત્ર સાથે રમવા માટે જાઓ છો ને, તો તમને રમવાની પણ ખૂબ જ મજા આવતી હશે. આવે છે ને, તો તમે તમારી આજુબાજુ એવા ઘણા બધા પંખીઓ અને પ્રાણીઓ પણ જોતા હશો. જુઓ છો ને, તો મને કહો જોઈએ તમે કયા કયા પંખીઓ જુઓ છો? ચકલી, પોપટ, કબૂતર, કોયલ, મોર, કાગડો વગેરે, તો આ બધા પંખીઓ કહેવાય. હવે બાળકો મને કહો જોઈએ, તમારી આજુબાજુ કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? ગાય, ભેંસ, બકરી, બિલાડી, કૂતરો. અને તમે રસ્તા પર જાઓ છો ત્યારે તમને શું જોવા મળે છે? ઘોડા ગાડી, ઊંટ ગાડી. તો આ બધા પ્રાણીઓ કેવા પ્રાણીઓ કહેવાય? પાલતુ પ્રાણીઓ કહેવાય. બાળકો, તમારા ઘરની આજુબાજુ વાઘ જોવા મળે છે તમને? નથી મળતો. કેમ નથી જોવા મળતો? કારણ કે વાઘ ક્યાં રહે? જંગલમાં રહે. તો મને કહો જોઈએ, જંગલમાં કયા કયા પ્રાણીઓ રહે છે? વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, હાથી, વાંદરો વગેરે. તો આ બધા પ્રાણીઓ કયા પ્રાણીઓ કહેવાય? જંગલી પ્રાણીઓ કહેવાય. હવે બાળકો, હું તમને ઓખાણો પૂછીશ. એમાં ઓખાણામાં તમારે મને ઓળખી બતાવવાનું છે કે કયા પ્રાણીની વાત કરવામાં આવી છે. તે ઉંદરને જટપટ ઝાલે, પણ કૂતરાથી બીટી ચાલે. બોલો, કયું પ્રાણી છે આ? બિલાડી. વેરી ગુડ. તો આજે આપણે એક બિલાડીનું ગીત જોઈશું. કારી કારી નીંદરી આવીને ગઈ, કારી કારી નીંદરી આવીને ગઈ, મારા નાનકડા ભાયલા નું દૂધ પી ગઈ, મારા નાનકડા ભાયલા નું દૂધ પી ગઈ. મમ્મી મારી તો પાણી ભરવા ગઈ હતી, હું તો ભાયલાને હિંચકાવતી હતી. ત્યાં તો રસોઢામાં ખખડ્યું કઈ, ત્યાં તો રસોઢામાં ખખડ્યું કઈ, મારા નાનકડા ભાયલાનું દૂધ પી ગઈ, મારા નાનકડા ભાયલાનું દૂધ પી ગઈ. કારી કારી મીંદરી આવીને ગઈ, કારી કારી મીંદરી આવીને ગઈ, મારા નાનકડા ભાયલાનું દૂધ પી ગઈ. પપ્પા મારા તો બજારે ગયા હતા, ઘી લાવ્યા હતા લાડુ બનાવવા. મીંદરી બધું છત કરી ગઈ, મીંદરી બધું છત કરી ગઈ, મારા નાનકડા ભાયલાનું દૂધ પી ગઈ, મારા નાનકડા ભાયલાનું દૂધ પી ગઈ. કારી કારી મીંદરી આવીને ગઈ, કારી કારી મીંદરી આવીને ગઈ, મારા નાનકડા ભાયલાનું દૂધ પી ગઈ. બે ઉંદર મામા ચું ચું કરતા હતા, બે ઉંદર મામા ચું ચું કરતા હતા, રાત આખીએ ગડબડ કરતા, રાત આખીએ ગડબડ કરતા. મીંદરી બેવને ભરખી ગઈ,
નીંદરી બેવને બરખી ગઈ મારા નાનકડા ભાઈના નો દૂધ પી ગઈ મારા નાનકડા ભાઈના નો દૂધ પી ગઈ કાળી કાળી નીંદરી આવીને ગઈ કાળી કાળી નીંદરી આવીને ગઈ મારા નાનકડા ભાઈના નો દૂધ પી ગઈ મારા નાનકડા ભાઈના નો દૂધ પી ગઈ મેં એક બિલાડી પાડી છે તે રંગે બહુરું પાડી છે મેં એક બિલાડી પાડી છે તે રંગે બહુરું પાડી છે તે હરવે હરવે ચાલે છે ને અંધારામાં ભરે છે તે હરવે હરવે ચાલે છે ને અંધારામાં ભરે છે દૂધ ખાય દહીં ખાય ગીતો ચપ ચપ ચાટી જાય દૂધ ખાય દહીં ખાય ગીતો ચપ ચપ ચાટી જાય તે ઉંદરને ઝટપટ જાલે પણ કૂતરાથી બીતી ચાલે તે ઉંદરને ઝટપટ જાલે પણ કૂતરાથી બીતી ચાલે તેના દિલ પર દાગ છે તે મારા ઘરનો વાઘ છે તેના દિલ પર દાગ છે તે મારા ઘરનો વાઘ છે ગીત ગાવાની મજા આવી ને હજી મજા કરવી છે ચાલો તો આપણે એક રમત રમીએ રમતનું નામ છે ચકલી ઉડે ફળ તો રમત વિશે પહેલા સમજી લઈએ હું જ્યારે પંખીઓના નામ બોલું ત્યારે તમારે શું કરવાનું ફળ કરવાનું અને જ્યારે હું પ્રાણીઓના નામ બોલું કે વસ્તુના નામ બોલું ત્યારે તમારે ફળ કરવાનું નથી અને જે કરશે તે શું થઈ જશે આઉટ થઈ જશે ચાલો તો આપણે રમીએ ચકલી ઉડે ફળ કાબર ઉડે ફળ પોપટ ઉડે ફળ મેના ઉડે ફળ ગોડો ઉડે તમે આઉટ થઈ ગયા ચાલો પાછા રમીએ ચકલી ઉડે ફળ ગુવાડ ઉડે ફળ મોર ઉડે ફળ ગધેડો ઉડે અરે વાહ કોઈ નહીં આઉટ થયું મજા આવી ને હા મજા આવી હજી રમવું છે હા ચાલો તો રમીએ ચકલી ઉડે ફળ પોપટ ઉડે ફળ મેના ઉડે ફળ ગાય ઉડે અરે વાહ ખૂબ સરસ તો બાળ મિત્રો તમે તમારા મિત્ર સાથે આ રમત રમશો ને તમને ખૂબ મજા આવશે આવજો ફરી મળીએ